સાબરકાંઠાના હિંમતનગરના 62 વર્ષીય સાચા યોગ શાસક મહેન્દ્રસિંહ રાજપૂત. આપણા ઋષિ મુનિ યોગી હતા, જેઓ પાણી પર ચાલી શકતા અને કલાકો સુધી પાણીની અંદર રહી શકતા. આજે વિશ્વયોગ દિને આપણે આવવા જ એક વ્યક્તિની વાત કરવાના છીએ જે પાણીમાં યોગ કરે છે. જમીન પર યોગ તો બધા કરતા હોય છે, પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવું લાગશે. હા, પાણીમાં યોગ સાબરકાંઠાના હિંમતનગરના 62 વર્ષીય મહેન્દ્રસિંહ રાજપૂત સ્વિમિંગ પૂલમાં પાણીમાં યોગ કરીને બધાને ચકિત કરી નાખે છે. તમામ પ્રકારના યોગ પાણીમાં કરે છે. તારીખ 21 જૂન વિશ્વ યોગ દિવસે, જેને લઈને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી થાય છે, ત્યારે આજે સાબરકાંઠા જિલ્લામાં પણ લાખો લોકો ઘરે બેઠા યોગ કરી રહ્યા છે. યોગથી શરીર અને મન પ્રફુલ્લિત થાય છે. તમે કદાચ સાંભળ્યું હશે કે પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ પાણીમાં યોગ કરતા હતા અને પાણીમાં ચાલતા હતા. આમ તો ખાસ કરીને લોકો જમીન પર ગ્રાઉન્ડમાં કે ગાર્ડનમાં યોગ કરતા હોય છે, ત્યારે હિંમતનગરના મહેન્દ્રસિંહ રાજપૂત પાણીમાં યોગ કરે છે. મહેન્દ્રભાઈ જણાવે છે કે હું બાળપણથી જ જમીન પર જ યોગ કરતો હતો, પરંતુ છેલ્લા 15 વર્ષથી હિંમતનગરમાં સ્વિમિંગ પૂલ ચાલુ થયો ત્યારથી હું સ્વિમિંગ કરતા આવતો હતો. મેં દંતકથાઓ અને વાર્તાઓમાં સાંભળ્યું હતું કે આપના ઋષિઓ યોગ કરતા હતા અને મને વિચાર આવ્યો કે હું પાણીમાં યોગ કરું, અને મેં પાણીમાં યોગ કરવાનું શરૂ કર્યું. મને પાણીમાં યોગ કરવાથી મજા આવે છે અને મને મન પણ પ્રફુલ્લિત થાય છે. મારી સાથે રહીને કેટલાક મિત્રો પાણીમાં યોગ કરતા શીખી ગયા છે. આમ તો પાણીમાં યોગ કરવા એ થોડો કઠિન છે, પરંતુ મહેન્દ્રસિંહ તેમના મિત્રોને પાણીમાં યોગ કરતા શીખવી રહ્યા છે. અનેક લોકો મહેન્દ્રસિંહને યોગ કરતા જોતા જ રહી જાય છે, કારણ કે કોઈપણ સપોર્ટ વિના પાણીમાં સીધા જ રહેવો એ આમ તો અશક્ય છે. મહેન્દ્રસિંહ અને તેમના મિત્રો આ અશક્યને શક્ય કરવામાં સફળ નીવડ્યા અને કલાકો સુધી પાણીમાં રહીને આ યોગ કરી રહ્યા છે. દુનિયામાં કંઈ પણ અશક્ય નથી તેવું મહેન્દ્રસિંહ અને તેમના મિત્રોએ સાબિત કરી બતાવ્યું છે. પાણીમાં કલાકો સુધી સ્થિત રહીને યોગ કરે છે. આ રીતે યોગ કરવાથી શારીરિક અને માનસિક યોગ્ય આરોગ્ય સારું રહે છે, મન પ્રફુલ્લિત રહે છે. હાલ તો મહેન્દ્રસિંહની પ્રેરણા લઈને અનેક લોકો યોગ કરતા શીખી રહ્યા છે અને બાળકોને પણ મહેન્દ્રસિંહ યોગ શીખવી રહ્યા છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. મારું નામ મહેન્દ્રસિંહ ડી રાજપૂત છે. હું કેટલાય વર્ષથી હિંમતનગરમાં જ રહું છું અને પાણીની અંદર યોગ જ્યારથી સાબર સ્ટેડિયમ બન્યું ત્યારથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું અને હું અહીં આવું પણ છું. મને પાણીના યોગ કરવાથી મારા ફેફસા ખૂબ મજબૂત રહે છે, મને કોઈ શ્વાસોશ્વાસની કોઈ તકલીફ મને પડતી નથી અને મને આજે મારી ઉંમર 61 વર્ષ પૂરા થઈને મારું 62મું વર્ષ હવે બેસશે અને મને મારા શરીરમાં કોઈ પણ રોગ નથી, ડાયાબિટીસ નથી, કશું જ નહીં, કોઈ બીપી લો આ તે એવું મારું કશું જ નથી. પણ હું જે આ પાણીની અંદર યોગો કરી અને જે શ્વાસોશ્વાસની ક્રિયા પકડી રાખી અને હું કરું છું એનાથી મારા શરીરને મને ખૂબ જ ફાયદો થાય છે. અહીંયા ગાડી ઘણા લોકો આવે છે, એમને પણ હું શીખવાડું છું અને આ રીતે યોગ દિવસના દિવસે પણ હું અહીં બધાને શીખવાડું છું અને આ રીતે કરું છું. કેટલા વર્ષથી કરો છો? લગભગ પહેલાં એ ઘડી હાથમાંથી નદી હતી, એ નદીમાં હું સ્વિમિંગ કરતો હતો અને આ કરતો હતો, પણ હવે સાબર સ્ટેડિયમ બન્યું છે, ત્યાં બધી વ્યવસ્થા સારી છે એટલે હું અહીંયા સાબર સ્ટેડિયમમાં છેલ્લા લગભગ 25 વર્ષ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ, 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલમાં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ.
સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડે ની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યાવિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992 થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમત ગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન
અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.